બુસ્ટર ડોઝ માટે આદેશ મળશે તો આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે હાઈ રિસ્ક દેશોમાંથી આવતા લોકો માટે પણ કે જે યુરોપ અને બીજી જે બાર કન્ટ્રી છે એ તમામે તમામના ટેસ્ટ કરવાનું એરપોર્ટ ઉપર ફરજિયાત કરેલું છે એરપોર્ટ ઉપર એમાંથી જો કોઈ પોઝિટિવ આપણને મળી આવે તો ત્યાંથી જ એને સારવાર અને ટ્રીટમેન્ટ માટે જે તે હોસ્પિટલ અથવા તો જ્યાં પ્રાઇવેટ પણ કોઈ હોસ્પિટલ હોય ત્યાં આપણે એને દાખલ કરીએ છીએ અને સારવાર ચાલુ કરીએ છીએ એના સિવાય એની આગળ પાછળની ત્રણ ત્રણ જે લાઇન છે એમના પણ તરત જ એમને ટેસ્ટિંગ માટે પણ એને ધ્યાનમાં લઈ અને એમની પણ આપણે ચકાસણી કરી લઈએ છીએ અને સાથે સાથે જેટલા પણ હાઈ રિસ્ક દેશમાંથી આવે છે એના ટેસ્ટ વગર કોઈને પણ આપણે એન્ટ્રી નથી આપતા અને ટેસ્ટ કર્યા પછી જો નેગેટિવ પણ આવે તો એને તરત જ આઇસોલેશન થવાની આપણે ફરજ પાડીએ છીએ આપના માધ્યમથી હું તમામ લોકોને અપીલ પણ કરું છું કે આપણે એસઓપીઝનું પાલન કરી અને ત્રીજી લહેરની જે સંભવિત શક્યતાઓ દેખાય છે એમાંથી આપણે બચીએ અને એ બચવા માટે સેનિટાઈઝેશન માસ્ક અને બને ત્યાં સુધી એકબીજા સુધી અંતર રાખવાનું આપણે ચોક્કસ કરીશું તો જ ત્રીજી લહેરના સંભવિત ખતરા સામે આમ તો અત્યારે એવું કંઈ ગુજરાતમાં દેખાતું નથી પરંતુ ત્રીજી લહેર માટેની તૈયારીઓ સરકાર કરી ચૂકી છે અને જે બીજી લહેર દરમિયાન જેટલી વ્યવસ્થાઓ હતી એના કરતાં પણ અનેક ગણી વધારે વ્યવસ્થાઓ કરી આઈસીયુ બેડ હોય ઓક્સિજન બેડ છે દવાઓની વ્યવસ્થા છે આ બધામાં લગભગ તૈયારી આપણે કરી છે કે માનો કે ક્યાંક ત્રીજી લેરનો સંભવિત ખતરો આપણા ઉપર ત્રાટકે તો સરકાર પ્રજા માટે સારામાં સારું કામ કરી શકે એની પૂરતી તૈયારીઓ સાથે સરકારે કામગીરી પૂર્ણ કરી છે બુસ્ટર ડોઝની જ્યારે પણ આપણને સૂચના મળશે કેન્દ્ર સરકાર તરફથી એ વખતે પહેલો અને રસીનો જે બીજો ડોઝ આપ્યો છે એ જ તર્જ ઉપર એ જ રીતે આપણે આરોગ્ય વિભાગ દ્વારા એ વ્યવસ્થાઓ સીએચસી પીએચસી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જે પણ આપણું આરોગ્યનું તંત્ર ખૂબ સરાહનીય કાર્ય કામગીરી આપણે બંને ડોઝમાં કરી છે વધુ સંખ્યા ધરાવતા જે રાજ્યો છે એમાં આપણે પહેલાં નંબરે છીએ